સારો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બીજા દાખલા જોઈએ તો અહીંયા લખેલું છે કે એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. અહીંયા મને એક્સની અલગ અલગ કિંમતો આપેલી છે, x = 0, x - 1 અને x = 2. આ એક્સની કિંમતો મારે આપેલી બહુપદીની અંદર એપ્લાય કરવાની છે અને એનું સાદું રૂપ આપીને એની કિંમત લાવવાની છે. તો સૌ પ્રથમ મેં આપેલી બહુપદીને p(x = 5x - 4x² + 3 લખેલા છે. સૌ પ્રથમ હું x = 0ને એપ્લાય કરું અહીંયા, તો અહીંયા એક્સના સ્થાન ઉપર અહીંયા 0 મૂકી દઈશ. = 5, અહીંયા તમે જોશો તો 0 - 4, અહીંયા થશે 0 નો વર્ગ અને + 3 થશે. ચાલો અહીંયા આપણે જોઈએ તો 5 × 0 = અહીંયા બની જશે 0. આ -4 જે છે એને એઝ ઇટ ઇઝ રાખીશું. 0 નો વર્ગ અહીંયા થશે 0 અને અહીંયા થશે + 3. આ જે 0 છે એ એમના એમ રહેશે. 4ને આપણે 0 સાથે ગુણીએ તો અહીંયા થશે 0 અને + 3. હવે 3, 0 અને 0 બધાનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો ફાઇનલ જવાબ મને મળે છે અહીંયા 3. તો આ મારું બહુપદીનું મૂલ્ય બન્યું. બીજા દાખલાની અંદર જોઈએ તો p(x)ની અંદર x - 1 મૂકીએ તો અહીંયા જોઈએ તો p(-1) = 5 - 1 - 4, અહીંયા થશે -1 નો વર્ગ અને અહીંયા થશે + 3. ચલો અહીંયા આપણે જોઈએ તો +-, થશે 5 એકા 5 થશે. અહીંયા આપણે -4 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ −1 નો વર્ગ. અહીંયા ધ્યાન રાખવાનું કે આધાર જો ઋણ હોય અને ઘાતાંક બેકી સંખ્યા હોય તો જવાબ ધનનો આવે. તો -1 નો વર્ગ અહીંયા બની જશે +1, અહીંયા થશે +3. અહીંયા આપણે જોઈએ તો -5 એમના એમ, આ છે -4, આ છે +1, તો −+-, 4 એકા 4 અને અહીંયા થશે + 3. અહીંયા જુઓ -5 - 4 બંને સમાન ચિહ્નો છે, તો બંને સમાન ચિહ્નોનો અહીંયા આપણે સરવાળો કરીએ તો -9 અને + 3. -9ની અંદરથી +3 આપણે બાદ કરીએ તો અહીંયા થશે -6. તો આ રીતે આપણે -1નું મૂલ્ય મળે છે. ત્રીજાની અંદર જોઈએ તો x = 2 લેવાના છે, તો અહીંયા આપણે p(2) લઈએ તો = 5, અહીંયા થશે 2, -4, અહીંયા થશે 2 નો વર્ગ અને + 3. અહીંયા આપણે જોઈએ તો 5 × 2 = 10, બંને પ્લસ છે તો 5 × 2 = 10, -4, 2 નો વર્ગ, અહીંયા થશે 4 અને અહીંયા થશે + 3. અહીંયા આપણે જોઈએ તો 10 એમના એમ, +-, 4 × 4 અહીંયા થશે 16, અહીંયા થશે + 3. 10 + 3 બંને ધન છે તો અહીંયા થશે +13, અહીંયા થશે -16. અહીંયા તમે જુઓ 1 + 1 - તો બંનેની બાદબાકી થાય તો 16માંથી 3 જાય તો અહીંયા વધશે 3. મોટી સંખ્યા મારી 16 એ માઇનસ છે તો અહીંયા બનશે -3. તો આ રીતે પહેલું મૂલ્ય આપણને મળ્યું. x = 0ને 3 મૂલ્ય મળ્યું. x - 1 માટે અહીંયા -6 મળ્યા. x = 2 માટે મને અહીંયા -3 મળેલા છે. તો આ રીતે તમારે બહુપદીનું મૂલ્ય શોધવાનું પણ પરીક્ષામાં આવતું હોય છે.